નમસ્કાર મિત્રો, આવતીકાલથી એટલે કે 1 એપ્રિલથી શું શું વસ્તુમાં વધારો થવાનો છે, શું શું વસ્તુમાં ઘટાડો થવાનો છે, સાથે સાથે લોકડાઉન સમાચાર, 2360 કોરોના કેસો એની સંપૂર્ણ વિગતવાર માહિતી તમને આ વિડીયોમાં બતાવીશ. વિડીયો ચાલુ કરતાં પહેલાં ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલી ઘંટડીને પણ દબાવી દેજો. મહારાષ્ટ્રમાં 3 દિવસ બાદ કોરોના કેસમાં મોટો ઉછાળો. 24 કલાકમાં 39,544 કેસો પોઝિટિવ આવ્યા. નાગપુરમાં લોકડાઉન હટાવ્યું. ગુજરાતમાં કોરોના બેકાબુ બનતા 24 કલાકમાં 2360 કેસો નોંધાયા. અમદાવાદ સુરતમાં સૌથી વધુ કેસો નોંધાયા. હવે નાઇટ કરફ્યુ યથાવતની વાત કરીએ તો મિત્રો, વધુ 15 દિવસ નાઇટ કરફ્યુ યથાવત. અમદાવાદ સહિત 4 રાજ્ય 4 મહાનગરોમાં 15 એપ્રિલ સુધી કરફ્યુ યથાવત રહેશે. રાજ્ય સરકારની છે આ મોટી જાહેરાત. 4 મહાનગરોમાં 23 નવેમ્બરથી અમલમાં છે રાત્રિ કરફ્યુ. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાતના 9 થી સવાના 6 વાગ્યા સુધી રહેશે રાત્રિ કરફ્યુ. હવે જોઈએ કે મોંઘવારીના માહોલમાં શું શું વસ્તુમાં વધારો થવાનો છે અને શું શું વસ્તુમાં ઘટાડો થવાનો છે. ટીવીની વાત કરીએ તો ટીવીના ભાવમાં 2,000 રૂપિયાથી 3,000 રૂપિયાનો વધારો થવાનો છે. મોબાઈલની વાત કરીએ તો મોબાઈલના ભાવમાં પણ એડોપ્ટર બેટરી અને હેડફોન વગેરેમાં વસ્તુમાં વધારો થવાનો છે. એસી પણ મોંઘું થશે. ગરમીના માહોલમાં નવું એસી અને રિફ્રિજરેટર ખરીદનારને મોટો ફટકો. 1,500 થી 2,000 રૂપિયાનો વધારો થવાનો છે. હવાઈ મુસાફરી કરવી પડશે મોંઘી. હવાઈ મુસાફરોની વાત કરીએ તો ભાડું ઓછામાં ઓછું 5% વધશે. ડોમેસ્ટિક પ્રવાસ કરનારા પ્રવાસીઓ એરપોર્ટ સિક્યોરિટીની ફીસના નામ પર 200 રૂપિયા અને વિદેશી પ્રવાસીઓ માટે $12 આપવાના રહેશે. ઇન્સ્યોરન્સ પ્રીમિયમના વધારવાની શક્યતા. 10 થી 15% ઇન્સ્યોરન્સ પણ વધારો થશે. હવે જોઈએ કે મિત્રો, યુપીમાં દારૂ થશે મોંઘો. ઉત્તર પ્રદેશમાં દારૂની કિંમત 1 એપ્રિલથી નવા એક્સાઇઝ સેક્શન શરૂ થશે, જે અંતર્ગત દેશી દારૂ અને વિદેશી દારૂ મોંઘો થશે. સાથે સાથે સ્ટીલ કેમો પણ વધારવાનો સંકેત. સ્ટીલ કમરની વાત કરીએ તો સ્ટીલમાં પણ ભાવમાં 2,500 રૂપિયાનો પ્રતિ ટન વધારો થયો છે.